સ્ટુડન્ટ હાઉ આર યુ? તમને ખબર પડી કે હું તમને શું પૂછ્યું, હાઉ આર યુ એટલે કેમ છો તમે. તો હવે આજે ઇંગ્લિશ વિષયમાં આપણે 11 to 20 તો કરી ગયેલા, પણ આપણી જે ચોપડી છે તેમાં પાના નંબર 3 પર અંકો અને શબ્દમાં લખો અને તેને વાંચીને સંખ્યામાં ચિત્રમાં તેની મુજબ સંખ્યાના ચિત્રમાં રંગ પૂરો તે કરવાનું રહેશે. તો ચલો આપણે શરૂ કરીએ. સો વેલકમ ટુ અવર એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન. ચાલો વિદ્યાર્થીની મિત્રો, હવે જોઈએ ફન ટાઈમ. ફન ટાઈમમાં શું કરવાનું છે કે અંકો અને શબ્દોમાં લખવાનું છે, અંકો વાંચી તે મુજબની સંખ્યામાં ચિત્રમાં રંગ પૂરવાના. હવે તમારે જે પણ ફેવરેટ એટલે કે જો પણ મનપસંદ તમારા રંગો હોય તો તમે આમાં પૂરી શકો છો. અને અહીંયા 11 આપ્યું છે તો નીચે 11 અને 11 નો સ્પેલિંગ લખવાનો છે, જેમ કે હું બતાવું તેમ. 1 1 E L E V E N 1 1 11 તેવી રીતના 1 2 12 1 2 13 1 4 14 1 5 15 1 6 16 1 7 17 1 8 18 1 9 19 2 0 20 તો અહીંયા સુધી તમને તમારી ચોપડીમાં લખવાનું છે. હવે આપણે જોઈએ ચિત્રો ગણીને સંખ્યામાં અંકો અને શબ્દોમાં લખવાના છે. તો ચાલો ગણીએ. આ તો 14 આપી દીધેલું છે, હવે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 તો પણ એકવાર ગણશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 તો અહીંયા શું કરવાનું? 1 1 11 E L E L E V E N 11. હવે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 So 2 0 20. હવે આ જે બાકી છે તે તમને પોતે જાતે કરવાના રહેશે. ઓકે ચલો, પણ આ આવી રીતના નથી લખવાનું, આ ખોટું લખેલું છે. જો આ રીતના લખવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ઓકે, તો હવે હું એકદમ વ્યવસ્થિત લખીને બતાવું. TH R I T EE N 13 આવી રીતના લખવાનું. ઓકે, આવી રીતના એકદમ મળીને લખવાનું, આ ખોટું રીતના છે. ચાલો, સમજ પડી તમને બધાને? તો આટલું લેસન તમને પણ કરવાનું રહેશે તમારી નોટબુકમાં. હવે આપણે જોઈએ ફ્રૂટ્સ. તો ફ્રૂટ્સના નેમ APPLE એપલ એટલે સફરજન, APPLE એપલ એટલે સફરજન. ઓરેન્જ ORANGE ઓરેન્જ એટલે નારંગી, ORANGE ઓરેન્જ એટલે નારંગી. મેંગો MANGO મેંગો એટલે કેરી. BANANA બનાના એટલે કેળું. GRAPES ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. CHICKOO ચીકુ એટલે ચીકુ. PAPAYA પપૈયા એટલે પપૈયું. COCONUT કોકોનટ એટલે નારિયેળ. વોટરમેલન WATERMELON વોટરમેલન એટલે તરબૂચ. પાઇનેપલ PINEAPPLE પાઇનેપલ એટલે અનાનસ. ગુવા GUAVA ગુવા એટલે જામફળ, એટલે કે જમરૂપ પણ થાય. પ્રોમિગેન્ટ POMEGRANATE પ્રોમિગેનેટ એટલે દાડમ. હવે આ જે પણ તમને સ્પેલિંગ આપેલા છે તે તમારે તમારી નોટબુકમાં 3 વખત લખવાના રહેશે. કેટલી વાર? 3 વખત. થેન્ક યુ.